Hello students, how are you? Welcome to our YouTube channel. Direct indirect na lecture ma fari ek vakat apne melya chhe. Gaya lecture ma prashnarth vakya ni vat karta tha. Em apne sahayakarak kriyapad thi banta. Prashnarth vakya joya tha interrogative sentence ni andar. આજે જોવાના છે WH પ્રશ્ન સૂચક શબ્દોથી બનતા પ્રશ્નાર્થ વાક્ય. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે એની શરૂઆત કેનાથી થાય વિદ્યાર્થી મિત્રો? WH, વુ, વોટ, વેન, વેર, વિચ, હાઉ, હાઉ મેની, હાઉ ફાર, હાઉ મચ, ફ્રોમ, વેર, વુમ, વુઝ, આનાથી થતી હોય છે. બરાબર કે જે કંઈક પણ પ્રશ્ન પૂછે છે WH પ્રશ્ન સૂચક શબ્દો વડે. બરાબર છે, આવા જે પ્રશ્નાર્થ વાક્યો છે એનું ઇનડાયરેક્ટ કરતી વખતે શું કરવાનું? ફેર માત્ર સહાયકારકમાં આમાં એટલો છે, ઓલામાં ઇફ કે વેધર આવતું હતું, આમાં જે પ્રશ્ન સૂચક શબ્દ હોય આવી છે. બરાબર છે, ઓલામાં શું આવતું હતું? સહાયકારક ક્રિયાપદમાં ઇફ અથવા વેધર લેતા હતા આપણે, એ જ નિયમો છે. ફેર માત્ર આટલો જ છે, આની અંદર જે પ્રશ્ન સૂચક શબ્દ આપ્યો હોય એને આપણે સંયોજક તરીકે મૂકી દેવાનો છે. બરાબર, આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે એનું તમે યસ કે નોમાં ટૂંકમાં જવાબ આપી શકશો નહીં. શા માટે? એનો જવાબ જો તમારે આપવો હોય તો તમારે માત્ર ને માત્ર છે એ પૂરા વાક્યમાં જવાબ આપવો પડે. એ આપણે પહેલા લેક્ચરની અંદર જોયું, તો હજી એક વખત જોઈ લઈએ. ધે આર playing in the park. તું એમ કે વેર આર ધે પ્લેઇંગ? તો યસ ધે આર એવો જવાબ ન આવે, એમાં આખા વાક્યમાં જવાબ આપવો પડે કે ધે આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. તો આ WH પ્રશ્ન સૂચક શબ્દો છે એની ખાસિયત છે કે આનો જવાબ છે એ તમારે પૂરા વાક્યમાં જ આપવો પડે. તો શરૂ કરીએ આપણે WH પ્રશ્ન સૂચક શબ્દોથી શરૂ થતા વાક્યો. આ પ્રકારના વાક્યોની શરૂઆત વુ, વોટ, વેન, વેર, વાય, વિચ, વુમ, હાઉ, હાઉ મેની, હાઉ મચ, આવા ઘણા બધા, ફ્રોમ વુમ, ફ્રોમ વેર, આવા ઘણા બધા, હાઉ ફાર, એનાથી થતી હોય છે. બરાબર, થી થાય છે. તો આવા પ્રશ્નાર્થ વાક્યો નું ઇનડાયરેક્ટ કરતી વખતે નીચે મુજબ ફેરફારો કરવા. હવે ફેરફારો છે એ જોઈએ. પહેલો ફેરફાર છે એ સેમ સહાયકારકમાં હતો એ જ. સેડ ટુ ના બદલે આસ્ક્ડ મૂકવું. સેડ ટુ ના બદલે શું મૂકવું? આસ્ક્ડ મૂકવું. બીજો ફેરફાર છે એ છે સંયોજક તરીકે જે તે પ્રશ્ન સૂચક શબ્દ પોતે જ આવે. જે પ્રશ્ન સૂચક શબ્દથી વાક્યની શરૂઆત થઈ હોય સંયોજક તરીકે એ જ પ્રશ્ન સૂચક શબ્દ છે એ આવી જશે. બરાબર છે, જે સંયોજક પ્રશ્ન સૂચક શબ્દ છે એને જ આપણે સંયોજક તરીકે લઈ લેવાનું. પણ હવે પછીનો નિયમ છે ને એ અત્યારે લખી લો તમે, પણ જ્યારે ઉદાહરણ આવશે ને ત્યારે આ નિયમ તમારે સામે રાખવાનો છે કે જ્યારે WH
प्रश्न सूचक शब्द पछी कोई नाम विशेषण आवे तो तेने पण संयोजक तरीके साथे ज लेवो। कोई पण नाम तरीके आवे ने एने संयोजक तरीके साथे लई लेवानो के WH नी साथे कई नाम आव्यु तो आखे आखुं जोडकुं संयोजक मां लई लेवानो। अत्यारे कदाच तमने न समजे तो वांधो नहीं, હું વાક્ય ઉદાહરણ જોઈશ ને ત્યારે તમને કહીશ કે ભાઈ ત્રીજા નંબરનો નિયમ છે, હવે તમે જોવો બરાબર છે। ચોથો અને અગત્યનો ફેરફાર છે એ છે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું। જે પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે એનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું છે બરાબર, અને બાકીના ફેરફારો આગળ મુજબ। વાક્ય રચના જોઈએ હવે। રિપોર્ટર પ્લસ આસ્ક્ડ પ્લસ લિસનર જે તે WH શબ્દ પ્લસ કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ આ રીતે થશે બરાબર। કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ। હવે આપણે આના ઉદાહરણો છે એ જોઈએ। ચાલો એક્ઝામ્પલ, હી સેડ ટુ મી વોટ આર યુ રાઇટિંગ ઇન યોર નોટબુક। હી સેડ ટુ મી, તેણીએ મને કીધું, વોટ આર યુ રાઇટિંગ ઇન યોર નોટબુક, તું તારી નોટબુકમાં શું લખી રહ્યો છે। તો હી સેડ ટુ નું થઈ જશે આસ્ક્ડ મી સંયોજક તરીકે વોટ, બરાબર આ વોટ છે એટલે વોટ। હવે જેટલું વાક્ય વધ્યું છે વિદ્યાર્થી મિત્રો આને આપણે પહેલા તો વિધાન વાક્ય આર યુ રાઇટિંગ ઇન યોર નોટબુક એને થઈ જશે યુ આર રાઇટિંગ ઇન યોર નોટબુક થઈ જાય વિધાન વાક્ય બનાવીએ એટલે યુ ના સર્વનામ સાંભળનાર સાથે ફરે સાંભળનાર છે મી એટલે કે આઈ। હવે સાદો વર્તમાન ચાલુ વર્તમાન કાળ છે કરતા પ્લસ એમિઝાર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે તો ચાલુ ભૂતકાળ થઈ જશે કરતા પ્લસ વોઝવેર ક્રિયાપદનું ભૂતકાળનું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો આઈ વોઝ રાઇટિંગ ઇન યોર નોટબુકનું થઈ જશે માય નોટબુક। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બીજું ઉદાહરણ જોઈએ। The teacher said to him, How many trees did you plant on your birthday yesterday? How many trees did you plant on your birthday yesterday? હવે ધ ટીચર સેડ ટુ હિમ, તો પહેલાં તો ધ ટીચર સેડ ટુ નું આસ્ક્ડ હિમ। હવે મેં તમને નિયમ લખાવ્યો હતો કે જ્યારે જો આમાં વોટ પછી સીધું ક્રિયાપદ આવી ગયું છે એટલે એ નહીં, પણ આમાં શું છે હાઉ મેની પછી ટ્રીઝ નામ આવેલું છે ને તો આપણે કંઈ નહીં કરવાનું, જ્યાં ક્રિયાપદ એવું ત્યાં સુધીનું આખે આખું છે જોડકું એને આપણે સંયોજક તરીકે લઈ લેવાનું। હાઉ મેની ટ્રીઝ ડીડ યુ પ્લાન્ટ ઓન યોર બર્થડે યસ્ટરડે છે
હવે આને વિધાન વાક્યમાં ફેરવો, યુ ડીડ પ્લાન થશે કે નહીં થાય? વિદ્યાર્થી મિત્રો, કેમ કે ડીડ માત્ર પ્રશ્નાર્થમાં હોય. યુ પ્લાન્ટેડ ઓન યોર બર્થડે યેસ્ટરડે, સાદો ભૂતકાળ. યુ ના સર્વનામ સાંભળનાર સાથે, એટલે કે હિમ છે એનું હી થઈ જશે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, હી હેડ પ્લાન્ટેડ ઓન હિઝ બર્થડે. હી હેડ પ્લાન્ટેડ ઓન હિઝ બર્થડે, અને યસ્ટરડે નું થઈ જશે ધ પ્રીવિયસ ડે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? બીજું ઉદાહરણ હતું આ. ત્રીજું જોઈએ જી. આઈ સેડ ટુ હિમ, વાય આર યુ ડિસ્ટર્બિંગ મી નાઉ? આઈ સેડ ટુ હિમ, વાય આર યુ ડિસ્ટર્બિંગ મી નાઉ? મેં તેને કીધું, તું શા માટે મને ભાઈ ખલેલ પહોંચાડી રહ્યો છે? તો આઈ સેડ ટુ નું થઈ જશે આસ્ક્ડ હિમ, સંયોજક તરીકે લઈ લીધું વાય. હવે આર યુ ડિસ્ટર્બિંગ મી નાઉ એનું વિધાન વાક્ય ફરેવ, તો યુ આર ડિસ્ટર્બિંગ મી નાઉ, યુ ના સર્વનામ સાંભળનાર સાથે, એટલે હી એમ ઇઝ આર નું વોઝ વે થી, એટલે વોઝ ડિસ્ટર્બિંગ મી. આય ના સર્વનામ બોલનાર, બોલનાર પણ આય જ છે, એટલે મી નું મી જ રહેશે, પણ નાવનું થઈ જશે ધેન. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્રણ ઉદાહરણ જોયા, હજી તમારી સમજણ માટે બીજા ત્રણ ઉદાહરણ જોઈએ. Father said to Raj, whom did you give your bike yesterday? પિતાજીએ રાજને કીધું, ભાઈ તે તારી બાઇક કાલે કોને આપી હતી? Father સેડ ટુ નું થઈ જશે આસ્ક્ડ રાજ, સંયોજક તરીકે લઈ લીધું વુમ. હવે વહી તો યુ ડીડ યુ ગીવ યોર બાઇસિકલ, તો યુ ગેવ યોર બાઇક યેસ્ટરડે થાય. યુ ના સર્વનામ રાજ છે, એટલે કે હી ગેવ હતું. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, હી હેડ ગીવન યોર બાઇકનું હિઝ બાઇક, અને યેસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. ત્યાર પછીનું પાંચમું વાક્ય. મંગલા સેડ ટુ સુમંગલા, વુઝ પર્સ did you steal yesterday? મંગલાએ સુમંગલાને કીધું, કાલે તે કોનો પર્સ ચોરી લીધેલ હતો, ચોરી લીધો હતો? તો મંગલા said to nu asked સુમંગલા, સંયોજક તરીકે વુઝ, પણ જો વુઝ પછી ડીડ સુધી પહોંચવામાં વચ્ચે પર્સ આવે છે, તો વુઝ પર્સ. આખે આખું નિયમ નંબર 3, WH પ્રશ્નસૂચક શબ્દ સાથે કોઈ નામ કે વિશેષણ આવે તો એને પણ સંયોજકમાં સાથે જ લેવું, આપણે સાથે લઈ લીધું છે. વુઝ પર્સ, ડીડ યુ સ્ટીલ યેસ્ટરડે, યુ સ્ટોલ યેસ્ટરડે, અને યુ ના સર્વનામ સાંભળનાર સાથે, શી હેડ
સ્ટોલન સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનો નિયમ છે હેડ અને ક્રિયાપદનું ભૂતકૃદંત શી હેડ સ્ટોલન, અને યસ્ટરડે નો ધ પ્રીવિયસ ડે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? છેલ્લું એક ઉદાહરણ જોઈ અને આજનો આ ટોપિક પણ પૂર્ણ કરીશું આપણે. ફાધર સે, માય ફાધર સેડ ટુ મી, ફ્રોમ વુમ હેવ યુ લર્ન્ટ ધીસ? ચાલો, ફાધર, માય ફાધર સેડ ટુ નું આસ થઈ જશે આસ્ક્ડ મી, સંયોજક તરીકે ફ્રોમ વુમ. હેવ યુ લર્ન ધીસ, તો યુ હેવ લર્ન ધીસ થાય, યુ ના સરનામ સાંભળનાર સાથે, એટલે આઈ હેવ નું હેડ થઈ જાય, ક્રિયાપદનું ભૂતકૃદન, અને ધીસનું થઈ જશે વિદ્યાર્થી મિત્રો ધેટ. તો આ હતા WH પ્રશ્નસૂચક શબ્દોથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યોનું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, બરાબર. આગળના લેક્ચરમાં આપણે સહાયકારક જોયા હતા. આ પ્રશ્નાર્થ બંને સેમ છે, એક જ છે, પ્રશ્નાર્થ જ છે, પણ અલગ અલગ શીખવાથી તમે એનો વચ્ચેનો ભેદ છે જાણી શકો. આજના લેક્ચરમાં આટલું. હવે હોમવર્કની અંદર આવા 10 વાક્યો કયા? WH પ્રશ્ન સૂચક શબ્દોથી શરૂ થતા, એનું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તમારે હોમવર્ક બુકની અંદર લખવાનું છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના વાક્યો, એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો સાથે મળીશું. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.